નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. કેન્દ્ર સરકારની મત્સ્ય વિજ્ઞાન સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિક્સ રિસર્ચ દ્વારા વેરાવળ ખાતે ફિશ એક્સપર્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને માછીમારો અગ્રણીઓ સામે માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો. માછીમારોની સાથે જૈવિક કચરો જે ઉત્પન્ન થાય છે તેને કઈ રીતે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો અન્ય માધ્યમોમાં પરિવર્તિત કરી શકાય એ બાબતે ફિશ એક્સપર્ટોને માહિતી આપવામાં આવી હતી. ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ ઉપરની એક સેમિનાર, નેશનલ સેમિનારનું CIFT દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. અને વેરાવળ જે એશિયાના મુખ્ય બંદરોમાંનું એક છે, જ્યાં મત્સ્ય ઉત્પાદન બહુ મોટા પાયે થાય છે, ઘણી બધી બોટો છે અહીંયા, આપણે લગભગ 100થી ઉપર ફિશ પ્રોસેસિંગ એકમો છે. તો સ્વાભાવિક રીતે આ વિસ્તારમાં ફિશનું આવાગમન વધારે હોય, એનું વેસ્ટેજ હોવાનું પણ પ્રમાણ શક્ય છે. CIFT, CMFRI જેવી જે સંસ્થાઓ છે, જે ICAR ની અંડરમાં આવે છે, એ લોકો સમયાંતરે આવા પ્રોગ્રામો ઓર્ગેનાઇઝ કરતા હોય. અને આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ જે કંઈ મચ્છી પકડાવવામાં આવે છે એમાંથી 1 કિલો પણ વેસ્ટ ન થાય. જે કંઈ સેકન્ડરી પ્રોડક્શન માટેની મચ્છી ઉત્પન્ન થતી હોય, જે ફિશ પ્રોસેસિંગ પછીની જે વેસ્ટ જનરેટ થતો હોય કે સેકન્ડરી પ્રોડક્શનની મચ્છી જનરેટ થતી હોય, તો એનો પણ મેક્સિમમ યુટિલાઇઝેશન કેમ કરવું, એમાંથી ટેકનોલોજી અને સાયન્સનો યુઝ કરી અને એમાંથી મેક્સિમમ ઉત્પાદન, મેક્સિમમ પૈસાનું સાલ્વેજ કઈ રીતે કરવું અને માછીમારોને એનો બેનિફિટ મેક્સિમમ કઈ રીતે આપવો, એ મુખ્ય ઉદ્દેશ આ સેમિનારનો છે. આવા સેમિનારો ખાસ કરીને વેરાવળ જેવા બંદર માટે બહુ અગત્યના છે, કારણ કે અહીંયા જે નાની જુવેનાઇલ ફિશની ફિશિંગ થાય છે, જે નાના નાની મચ્છી પકડવામાં આવે છે, એને પણ માછીમારોને કઈ રીતે ઇન્ફોર્મ કરવા, એને કઈ રીતે સમજાવવા કે એ મચ્છીનું પણ પકડવાનું પ્રમાણ ઓછું થાય, જેથી ફિશ વેસ્ટ ઓછો થાય અને આપણી આ મત્સ્ય ઉદ્યોગ લાંબા ગાળા સુધી ચાલી શકે. તો કેન્દ્ર મત્સ્ય પ્રૌદ્યોગિકી સંસ્થાન કા વેરાવળ સેન્ટર મેં હમે એક નેશનલ સેમિનાર અભી ચાલુ કરતા હૈ. ઇસકા ઉદ્દેશ્ય હૈ કિ યે મચ્છી કા જો વેસ્ટ હૈ ઉસકો કૈસે હમ ઇસ્તેમાલ કર સકતા હૈ, ઉસસે લિયે અચ્છા પ્રોડક્ટ કૈસે બન સકતા હૈ. યે તો ખાલી ગુજરાત કા પ્રોબ્લમ નહીં હૈ, હમરા ઇસ એન્ટાયર રીજન કા હૈ. ગુજરાત, રાજસ્થાન, દામન દીયુ, યે રીજન કા પ્રોબ્લમ હમ એડ્રેસ કરતા હૈ, ક્યોંકિ હમારા સંસ્થાન હૈ ભારતીય કૃષિ ગવેષણા કાઉન્સિલ હૈ, ઇસમે જો હર રીજન, હર સંસ્થાન કા પ્રોબ્લમ્સ હમ એડ્રેસ કરતા હૈ. ઇસલિયે તો યે વેસ્ટ પ્રોબ્લમ ભી હમ એડ્રેસ કરતા હૈ, તાકી પૂરા સંસ્થાન, જૈસા ગુજરાત હૈ, રાજસ્થાન હૈ, દામન દીયુ હૈ, જહાં હમકો મચ્છી કા બિઝનેસ હૈ, ઉસકે લિયે યે પ્રોગ્રામ અચ્છી તરફ ઇસ્તેમાલ કર સકતા હૈ, તાકી પ્રોડક્ટ બન સકતા હૈ.